અંબાજી મંદિરમાં પ્રસાદ નો વિવાદ વકર્યો છે અંબાજી મંદિરમાં મોહન થાળ નો પ્રસાદ બંધ કરતા શ્રદ્ધાળુઓમાં ભભૂક્યો રોષ અંબાજી પ્રસાદને લઈ રાજકારણ પણ ગરમાયું અનેક લોકો સોશિયલ મીડિયા દ્વારા અંબાજીમાં મોહનથાળ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે તો હિન્દુ હિતરક્ષક સમિતિએ પણ અડતાલીસ કલાકમાં પ્રસાદ ચાલુ નહીં કરાય તો આ ચોક્કસ મુદત સુધી અંબાજી બંધ રાખવા ચીમકી ઉચ્ચારી છે જો મોહનથાળનો પ્રસાદ ચાલુ ના કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ત્યારે સવાલ એ છે કે જો વાત આસ્થાની હોય તો પ્રસાદ બદલવાની શું જરૂર પડે મંદિરની વર્ષો જૂની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ ધરાવાય છે મોહનથાળ એ અંબાજી મંદિરની ઓળખ છે અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાલનો પ્રસાદ લગભગ ઓગણીસો અડસઠથી વહેંચવાનો શરૂ થયો હતો જે મોહનથાલના પ્રસાદ વહેંચવાની પરંપરા પચાસ વર્ષ ઉપરાંતથી ચાલે છે હવે એકાએકા મોહનથાલનો પ્રસાદ વહેંચવાનો બંધ કરી ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે અંબાજી મંદિરે આવતા શ્રદ્ધાળુઓ પ્રથમ દર્શન કરી માતાજીને ધરાવેલો મોહનથાલનો પ્રસાદ માગતા હોય છે પરંતુ તબક્કે મોહનથાલનો પ્રસાદ જે અંબાજીમાં જ બનાવાતો હતો તે બંધ કરી બહારથી ચીકી ભરેલા કાર્ટૂનો મંગાવવામાં આવે છે અને મોહનથાલના બદલે મંદિરના પ્રસાદ કેન્દ્રો ઉપર ચીકીનો પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે શ્રદ્ધાળુઓના મતે મંદિર ટ્રસ્ટ અન્ય કોઈ પણ પ્રસાદ વહેંચવાની શરૂઆત કરે તેમાં કોઈ જ વાંધો નથી પણ મોહનથાલનો પ્રસાદ બંધ ન કરવાની માંગ કરાઈ રહી છે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી લોકોએ મોહનતાલનો પ્રસાદ શરૂ કરવા માટે પણ અપીલ કરી છે તો હિન્દુ હિતરક્ષક સમિતિએ અડતાલીસ કલાકમાં પ્રસાદ શરૂ નહીં કરાય તો મંદિર બહાર ધરણા પર બેસવાની અને અંબાજી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે ડાકોરના ઠાકોરને મળવા ભક્તો હરખાયા ધોળી ધજા સાથે દૂર દૂરથી ચાલીને આવતા પદયાત્રિકો ડાકોર તરફ આગેકૂચ કરતા જોવા મળ્યા ખેડા જિલ્લાના ડાકોર તરફના માર્ગો જયરણછોડ માખણચૂરના નાદથી ગુંજી ઉઠ્યા છે મહેમદાબાદ પંથકમાંથી એટલે કે અમદાવાદ તરફથી આવતા પદયાત્રીઓ આગળ મંજિલ તરફ જઈ રહ્યા છે ભક્તોના પ્રવાદી ભક્તિ માર્ગ છલકાયો છે કોઈ મિત્રના ખભે તો કોઈ ઊંટ લારીમાં બેસી ડાકોર પગપાળા જતા જોવા મળી રહ્યા છે સેવાભાવી સંસ્થાઓ તથા સ્વૈચ્છિક લોકો પદયાત્રીઓની સેવામાં વ્યસ્ત બન્યા છે આ વર્ષે ડાકોરના દર્શને જતા પદયાત્રીઓ માટે વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધુ ભક્તો ડાકોરના દર્શને જશે જેને લઈને માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે નાના બાળકોથી લઈને મોટેરા જય રણછોડની પોકાર સાથે માર્ગો પર પસાર થતા જોવા મળ્યા પદયાત્રીઓ માટે અલગ અલગ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે હાથીજડથી ડાકોર જતા ભક્તોની આસ્થાના અતિરિક્તમાં કોઈ રૂકાવટ ન આવે તે માટે પદયાત્રીઓ માટે ચણાનો પ્રસાદ બનાવાયો અગિયાર વર્ષથી આસ્થાના મહાકુંભમાં જોડાયેલા સેવાર્થી પાસેથી જાણવા મળ્યું કે અગિયાર વર્ષથી ડાકોરના ઠાકોરના દર્શને જતા ભક્તોમાં કોઈ બદલાવ નથી આવ્યો ઘણા ભક્તો આજે પણ જ્યારે અમારા કેમ્પ પર આવે ત્યારે પાછલા વર્ષોમાં બનેલી ઘટનાઓને વાગોળતા છે